એટલે હવે આ પાંચ પોઈન્ટ એક સ્વાધ્યાયનો ચોથા પ્રશ્નનો પેટા પ્રશ્ન પંદરમો છે એ પણ હવે વર્ગનું આપ્યું છે આપણને એટલે એમાં પણ આપણે જરા જોવાનું કે એનો તપાસ સરખો થાય એટલે આંકડા બધા જુદા જુદા લાગે છે કે એકનો વર્ગ પાંચનો વર્ગ સાતનો વર્ગ પણ જોઈએ કે આપણે આપણા સૂત્રમાં મૂકીએ કે આ ડી બરાબર

કે એના પછીનો તફાવત એટલે કે ડી બરાબર આ બી થ્રીમાંથી બી ટુ બાદ કરીએ તો શું થાય છે તો કે બી થ્રી બી થ્રી કેટલો છે સાતનો વર્ગ અને પાંચનો વર્ગ આ સાતનો વર્ગ માઇનસ પાંચનો વર્ગ એટલે સાતનો વર્ગ સચ્ચીસોથી ઓગણપચાસ પાંચનો વર્ગ પચીસ આ ઓગણ પચાસમાંથી પચીસ જાય ચોવીસ જો એટલે આનો આનો પણ તફાવત ચોવીસ આવ્યો એટલે કહું ને આપણે સરખા વધવા જોઈએ હજુ પણ જોઈ લઈએ કે એના પછીનું છે કે એનો તફાવત શું થાય છે એના પછીનો ડી શોધવો હોય તો આપણે બી ફોરમાંથી માંથી બી થ્રી બાદ કરવાના બરોબર એટલે આ બી ફોર છે જો આમાં આને આ ફેરવી નાખ્યું છે એટલે આપણે થોડુંક ગણતરીમાં સાફ કરશે એટલે તોતેર માઇનસ સાતનો નો વર્ગ એટલે આ તોતેર માઇનસ સાતનો નો વર્ગ એટલે હવે આને આપણે આ ને તો રહેશે નો વર્ગ સત્ય ઓગણપચાસ એમાંથી બાદ કરો તો તેર માંથી નવ જાય ચાર છ માંથી ચાર જાય જો આ ચોવીસ આવી ગયા એટલે ગમે એટલા વિચિત્ર આંકડા હોય છતાંય આપણને આ ચોવીસ ચોવીસ મળ્યા એટલે આ ડી આપણને તફાવત ચોવીસ નો મળ્યો હવે બસ આમાં ચોવીસ આપણે ઉમેરતા જઈએ જો વર્ગ થતો હોય તો કરતા જઈએ એટલે તોતેરમાં એટલે હવે બાકીની સંખ્યા મેળવવામાં પણ આપણે થોડું બધી લડાવાની છે કે આપણે આ તોતેર છે એમાં ચોવીસ ઉમેર્યા એના પછીની સંખ્યા તો કેટલા થયા આ ચાર 4 ને ત્રણ સાત અને સાત ને બે નવ નવાણું સત્તાણું થયા હવે સત્તાણુંમાં પાછા ચોવીસ ઉમેરીએ આપણે તો કેટલા થાય 7 ને ચાર અગિયાર એક દસ ને બે બાર એટલે આ એકસો એકવીસ થયા પણ એકસો એકવીસને આપણે બીજી રીતે પણ લખી શકીએ કે અગિયારની માથે એનો વર્ગ કારણ કે અગિયાર ને તમે ગુણો છો એકસો એકવીસ થાય એટલે એના પછીનો આપણો સત્તાણું લખાય આના પછીની આ રકમ આપણે આ તોંતેર પછી આ સત્તાણું આવે પછી અગિયારની માટે બેની ઘાત આવે અને પછી આપણે જે આ એકસો એકવીસ આવ્યા આ એકસો એકવીસ એમાં પાછા ચોવીસ ભેળવીએ તો એકસો ચાર ને પાંચ અને એકસો થાય એટલે હવે એકસો પિસ્તાલીસનું કોઈ વર્ગમૂળ થાય કે નહીં એ જોઈ લેવાનું કે વર્ગ છે એકસો પિસ્તાલીસ નો ના કોઈ વર્ગ વર્ગમૂળ નથી થતું એટલે એ એમ નમ રહેશે એટલે આ એકસો પિસ્તાલીસ એટલે કહ્યું ને આવી રીતે આ મિશ્રણ પણ કરી કરી શકાય ગમે તે પણ ટૂંકમાં તમને આટલી ખબર હોવી જોઈએ કે આપણે એક પછી એક જે પદ આવે એ સરખી સંખ્યા વધવી જોઈએ એનો સરખો વર્ગ કે સરખ વર્ગ મૂળ કે એવું નહીં દશામ સરખા નહીં એટલે એ બધું જ આપણે આ બધા સરખા લાગતા હતા પણ એ કોઈ આપણે એના આ બધા જ ખોટા પીડ્યા આ બધા જ ના ના પછી આ જો જુદા લાગતા હતા છતાંય હા થયું આ બધા સરખા લાગતા હતા છતાં ના થયું એટલે આ રીતે આપણે બધી જ જાતનું ગણિત કે અસમય સંખ્યા હોય અપૂર્ણાંક સંખ્યા હોય ઋણપૂર્ણાંક હોય અચલ હોય વર્ગમૂળ હોય વર્ગ હોય કે આ બધા જ તો પણ આપણને એ બધું આવડવું જોઈએ